नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू सीवी एजुकेशन। आज आप धोरण 10 चेप्टर नंबर 2 आना अगौना वीडियो में आप चेप्टर नंबर 5 कम्प्लीट करू। हमें चेप्टर नंबर 2 एसिड बेज अने क्षार, खूब सरल चेप्टर है मित्रों। कुल गुणभार एना है 6। तमने आमा एक 4 मार्क्स प्रश्न पूछाय है, बीजो 2 मार्क्स क्वेश्चन पूछाय। तमे ध्यान थी भणशो तो तमने पण सरळताथी आवडी जशे। चलो शुरुआत करिए। पाठनु नाम छे एसिड बेज अने क्षार। शुरुआत आपणे करवानी छे एसिड अने बेजना गुणधर्मथी वात करवानी छे। हवे बधाना मनमां एसिड एटले बधाना मनमां एक ज विचार आवे के भाई दाहक पदार्थ होय। शुं बधा एसिड दाहक होय? तो ना, एवुं शक्य छे नहीं। तो आपणे पहेला जोईए एसिडना गुणधर्मो के एसिड केवा हशे। एसिडना गुणधर्मो मित्रों याद रखो, आ घणी वक्त परीक्षा में 2 मार्क्स में पूछाय छे तमने के एसिड ना गुणधर्मो जणावो। तो एसिड जे छे ने मित्रों स्वादे खाटा होय। हवे तमने प्रश्न थशे के भाई बधा एसिड शुं चाखी शकाय? तो के बधा एसिड चखाय नहीं, पण उदाहरण तरीके लींबूनी वात करूं तो लींबू स्वादे केवुं होय छे? खाटू। तो एमां शुं रहेलुं छे? एसिड रहेलो छे। कयो एसिड रहेलो छे? साइट्रिक एसिड રહેલો છે। દરેક ખાટા ફળોમાં દહીં છે એમાં પણ એસિડ રહેલો છે। કયો એસિડ રહેલો છે? લેક્ટિક એસિડ રહેલો છે। એ આપણે આગળ ચર્ચા કરીશું। તો પહેલો ગુણધર્મ સ્વાદી કેવા હોય છે? ખાટા હોય છે। એની સાથે સાથે બેઝના ગુણધર્મ પણ આપણે જોઈ લઈએ। તો બેઝ જે છે એ સ્વાદે તુરા હોય છે મિત્રો। એસિડ જે છે એ સ્પર્શે લીસા હોય છે। એને સ્પર્શ કરવામાં આવે તો તમને કેવો અનુભવ થશે? લીસા હોય છે। તમારે લીંબુનો રસ છે, પછી છાશ છે, એ બધાને સ્પર્શ કરીને જોવાનું છે। એમાં પણ એસિડ રહેલું છે, કારણ કે છાશ પણ શું ધરાવે છે? ખટાશ ધરાવે છે। તો એસિડ સ્પર્શે કેવા હોય છે? લીસા હોય છે। જ્યારે બેઝ સ્પર્શે ચીકણા હોય છે, બેઝ સ્પર્શ કરો તો તમને ખબર પડશે કે એ કેવા છે? ચીકણા છે। ત્યાર પછી એસિડ છે એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે। આ તમારે યાદ રાખવાનું, એ ભૂલા। શું યાદ રાખવાનું? એ ભૂલા, એટલે કે ભૂરા લિટમસ પત્રને ઉપર જો એસિડ નાખવામાં આવે તો કેવા રંગનું થઈ જશે? લાલ રંગનું થઈ જશે। જ્યારે બેઝ એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે। આ 2 શોર્ટ ટ્રિક છે, એ ભૂલા અને 2 લાભો, એટલે કે લાલ લિટમસ પત્ર પર, લાલ લિટમસ પત્ર પર શું નાખવામાં આવે? બેઝ નાખવામાં આવે તો એ કેવા રંગનું થઈ જાય છે? ભૂરા રંગનું થઈ જાય છે। તો આ તમને યાદ હોવા જોઈએ। આ થાય એસિડ અને બેઝના ગુણધર્મો। હજુ એક ગુણધર્મ, તો એસિડ પાણીમાં H+ આયન આપે છે। કયો આયન આપે છે મિત્રો? H+ આયન આપે છે। જ્યારે બેઝ પાણીમાં OH- આયન આપે છે, બેઝ પાણીમાં OH- આયન આપે છે। તો ખબર પડી ગઈ મિત્રો એસિડ અને બેઝના ગુણધર્મો। સ્વાદે ખાટા, બેઝ સ્વાદે કેવા હશે? તુરા। સ્પર્શે લીસા હોય, આ સ્પર્શે ચીકણા હોય। એસિડ ભૂરા લિટમસ પત્રને કેવું કરે છે? લાલ। જ્યારે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે। એસિડ પાણીમાં H+ આયન આપે છે, જ્યારે બેઝ પાણીમાં OH- આયન આપે છે। તો આ થઈ ગયા મિત્રો એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો। ત્યાર પછી આપણે જોઈશું સૂચક, કે ભાઈ આપેલો પદાર્થ એસિડ છે કે બેઝ, એની ચકાસણી કરવા માટે જે પદાર્થ વપરાય એને શું કહીશું આપણે? સૂચક। તો ચલો હવે સૂચક વિશે અભ્યાસ કરીશું। એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો જોઈ ગયા બાદ હવે આપણે ભણીશું સૂચક એટલે શું। તો મિત્રો સૂચક ઇંગ્લિશમાં કહીએ તો ઇન્ડિકેટર। તમે બીજું આવો શબ્દ ક્યાં સાંભળ્યો હશે? બાઇકમાં, કારમાં। તો આપણે જ્યારે લેફ્ટ સાઈડ વળવું હોય તો આપણે લેફ્ટ સાઈડનું ઇન્ડિકેટર ચાલુ કરીએ છીએ, એ શું સૂચવે છે? ગાડી જે છે હવે ડાબી બાજુ વળશે। તો એવી રીતે સૂચક અહીંયા શું સૂચવશે? આપણે કયો પાર્ટ મળીએ છીએ? એસિડ, બેઝ અને ક્ષાર। તો એ સૂચવશે કે આપેલો પદાર્થ એસિડ છે કે બેઝ, શાના દ્વારા? રંગ પરિવર્તન દ્વારા। તો જે પદાર્થો એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન આપે એને સૂચક કહે છે। સૂચક કોને કહે છે એવું પૂછાય તો જે પદાર્થો એસિડ અથવા બેઝની હાજરીમાં
શું આપે મિત્રો? રંગ પરિવર્તન આપે. હાજરીમાં રંગ પરિવર્તન આપે તેને સૂચક કહે છે. તમને પૂછાય પરીક્ષામાં કે સૂચક કોને કહે છે, તો જે પદાર્થો એસિડ અને બેઝની હાજરીમાં શું કરે, રંગ પરિવર્તન આપે એને સૂચક કહે છે. હવે એના પ્રકાર વિશે માહિતી મેળવીશું. તો મિત્રો ત્રણ પ્રકારના સૂચક છે આપણે ભણવાના છે. એમાં ઘણી વખત એમસીક્યુમાં પૂછાય છે, ખાસ અગત્યનો ટોપિક છે. તો મિત્રો એક છે કુદરતી સૂચક, હમણાં હું સમજાવીશ એટલે તમને સમજમાં આવી જશે. બીજું છે કૃત્રિમ સૂચક અને છેલ્લો છે જ્ઞાનેન્દ્રિય સૂચક. આ બે જે છે મિત્રો એ રંગ પરિવર્તન દ્વારા ખ્યાલ આપશે કે આપેલો પદાર્થ એસિડ છે કે બેઝ. કુદરતી સૂચકની વાત કરું તો હળદર, બીજું છે લાલ કોબીજના પાન, આ બધા કુદરતી સૂચકો છે. હવે મિત્રો તમને કેવી રીતે ખબર પડે કે હળદર કુદરતી સૂચક છે? તો તમે જોયું હશે ક્યાંક જમવા ગયા હોય અને તમારા પર રસોઈનો ઢાંક પડે છે, બરાબર, તો એ હળદર હશે એમાં. હવે જો તમે એના પર સાબુ લગાવશો, સાબુ કે જે શું છે, બેઝ છે, હવે જો સાબુ લગાવશો તો એ તમારું કાપડ છે એ લાલ રંગનું થઈ જશે. એટલે કે બેઝ હશે તો એની જોડે કેવો રંગ આપશે, લાલ રંગ આપશે, અને એસિડ જોડે રંગ આપશે નહીં, એસિડ એને દૂર કરી દેશે. માટે જ્યાં તમારું જમવાનું પડ્યું હોય ખોરાક ત્યાં શું ઘસવામાં આવે છે, લીંબુ ઘસવામાં આવે છે. કારણ કે લીંબુમાં શું રહેલો હોય છે, એસિડ રહેલો હોય છે. તો હળદર આ રીતે શું કરે છે, સૂચવે છે કે ભાઈ આપેલો પદાર્થ શું છે, બેઝ છે, એસિડ સાથે રંગ પરિવર્તન આપશે નહીં. તો યાદ રાખો તમારે પ્રયોગ કરવો હોય તો કરી શકો છો. એક ગ્લાસ લો, એમાં હળદર ઓગાળો અને પછી સાબુનું પાણી નાખો, દ્રાવણ તમને લાલ રંગનું જોવા મળશે. કેમ? તો બેઝ જોડે એની પ્રક્રિયા થઈ એટલે એ સૂચવશે કે આપેલો પદાર્થ શું છે, બેઝ છે. તો આ કુદરતી સૂચક. કૃત્રિમ સૂચકની વાત કરીએ તો બે સૂચકો છે, એક છે ફિનોફથેલિન, ફિનોફથેલિન, અને બીજો છે મિથાઇલ ઓરેન. તો આ હતા કુદરતી સૂચકના નામ, આ હતા કૃત્રિમ સૂચકના. ત્રીજું છે ઘ્રાણેન્દ્રિય સૂચક. ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે શું? તો જે પદાર્થો એસિડ અથવા બેઝની હાજરીમાં શું આપે, વાસ બદલે મિત્રો, એટલે કે એ સૂંઘવાની ક્રિયા સાથે સંકળાયેલા છે, કે એસિડના માધ્યમમાં જુદી વાસ આપશે અને બેઝિક માધ્યમમાં જુદી વાસ આપશે, તો એને ઘ્રાણેન્દ્રિય સૂચકો કહે છે. તમને પરીક્ષામાં પૂછે કે ઘ્રાણેન્દ્રિય સૂચક કોને કહે છે, ઉદાહરણ આપો. તો જે પદાર્થો એસિડ અથવા બેઝની હાજરીમાં શું આપે, વાસ બદલે છે, તેને ઘ્રાણેન્દ્રિય સૂચક કહે છે. આના ઉદાહરણમાં આવશે લવિંગનું તેલ, બીજું આવશે ડુંગળી, ત્રીજું વેનીલાર. આ જે ત્રણ છે એ મિત્રો કેવા છે, ઘ્રાણેન્દ્રિય સૂચક છે, કે જે એસિડ અથવા બેઝની હાજરીમાં શું આપે છે, વિશિષ્ટ પ્રકારની વાસ આપે છે. ઘણી વખત એમસી પરીક્ષામાં પૂછાય કે ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે શું અને તેના ઉદાહરણ આપો. ખૂબ જ સરળ છે. શું લખવાનું છે, જે પદાર્થો એસિડ અને બેઝની હાજરીમાં શું કરે, વાસ બદલે છે, એને ઘ્રાણેન્દ્રિય સૂચક કહે છે. હવે આપેલો પદાર્થ કેવી રીતે વાસ બદલે છે એની વાત કરીએ. ધારો કે તમે એક સ્વચ્છ કપડું લો, શું લેવાનું છે, કાપડ લેવાનું, એના પર લવિંગનું તેલ નાખો. અહીંયા લવિંગનું તેલ પડ્યું છે એટલે કે લવિંગના તેલની વાસ આવશે. હવે જો તમે એના પર એસિડનો છંટકાવ કરશો, શાનો, એસિડનો, તો આ વાસ જશે નહીં. યાદ રાખો મિત્રો લવિંગનું તેલ પડ્યું છે, હવે તેના પર તમે શું નાખો છો, એસિડ, તો એસિડ નાખવાથી તેની વાસ જશે નહીં. પાછું કપડું તમે સૂંઘશો તો તમને એસિડની વાસ આવશે. પણ જો તમે બેઝ નાખો છો, શું નાખો છો, બેઝ, બેઝના ટીપા, તો એ પોતાની વાસ દૂર થઈ જશે. એટલે કે બેઝ નાખ્યા પછી, બેઝથી સાફ કર્યા પછી અહીંયા લવિંગના તેલની વાસ જોવા મળશે નહીં. તો આ રીતે આપણને ખબર પડે કે ભાઈ જો બેઝ હતો, જો વાસ જતી રહે તો આપેલો પદાર્થ શું છે, બેઝ છે, અને વાસ ન જાય તો આપેલો પદાર્થ શું છે, એસિડ છે. માટે એણે પણ શું કામ કર્યું, સૂચવવાનું કામ કર્યું કે આપેલો પદાર્થ જે હતો એ શું હતો, એસિડ હતો કે બેઝ. માટે એને પણ શું કહીએ છે, સૂચક કહીએ છે. તો આપણે આ વિડીયોમાં એસિડ અને બેઝના ગુણધર્મો તેમજ સૂચક એટલે શું અને સૂચકના પ્રકાર જોઈ ગયા.
जो तमने वीडियो गम्यो होय तो लाइक करो, शेर करो और चेनल ने सब्सक्राइब करो। थैंक यू।